जय हिंद बाळको, आपणे सामान्य ज्ञानी अंदर एकम सात भणी रह्या छीए, जेनुं नाम छे फूलो। आगळ आपणे जोयुं हतुं फूलोना नाम, एमना रंग, एमना सुगंध अने एमनी उपयोगिता। हवे आपणे अहींया केटलाक प्रश्नो भणीशुं। અહીંયા તમને પ્રશ્ન નંબર 2 માં કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો। પ્રશ્ન નંબર 1 તમને દીધો છે, કયા ફૂલને ફૂલનો રાજા કહે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે કયા ફૂલને ફૂલનો રાજા કહે છે, તો ગુલાબના ફૂલને। તો અહીંયા આપણે ગુલાબના ફૂલને લખીશું। ચાલો નંબર 2 જોઈએ, આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? આપણું એટલે કે આપણા ભારત દેશનું। બાળકો, આપણે બધા ભારત દેશની અંદર રહીએ છીએ અને આપણા ભારત દેશનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, એટલે આપણે કમળ લખીશું। એટલે તમારે ધ્યાન રાખવાનું છે, યાદ રાખવાનું છે કે આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે, તો કમળ। કયા ફૂલને ફૂલનો રાજા કહે છે? તો ફૂલોનો રાજા, જેમ કે શાકભાજીનો રાજા બટાકુ છે, એવી રીતે ફૂલનો રાજા ગુલાબ છે। નંબર 3, કયા ફૂલના છોડને કાંટા હોય છે? બાળકો, તમે બધા જાણો છો કે કયા ફૂલ છે કે જેના છોડને કાંટા છે, તો ગુલાબના ફૂલને। ચાલો નંબર 4, સૂરજ સામે જોઈ રહેતું ફૂલ કયું છે? તો એનો જવાબ થશે સૂરજમુખી, કે જે હંમેશા સૂરજની સામે જોયા કરે છે। 5 નંબર, વેણી કયા ફૂલમાંથી બનાવાય છે? તો વેણી મોગરાના ફૂલમાંથી બને છે, બરાબર? તો અહીંયા આપણે લખીશું મોગરાના ફૂલમાંથી વેણી બને છે। નંબર 6, કયું ફૂલ પાણીમાં ખીલે છે? તો કમળનું ફૂલ। આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી ને કે કમળનું ફૂલ છે એ કાદવ, એટલે કે પાણીમાં ખીલે છે। નંબર 7, ફૂલનો એક ઉપયોગ લખો। ફૂલનો એક ઉપયોગ કયો છે? તો હાર બનાવવા માટે। ફૂલના આપણે ઘણા બધા ઉપયોગ કરીએ છીએ, જેમ કે ફૂલનો આપણે હાર બનાવી શકીએ છીએ, ફૂલના તોરણ બનાવી શકીએ છીએ, ઘરમાં ફૂલને સજાવી શકીએ છીએ, ફૂલદાનીમાં રાખી શકીએ છીએ, ઘરની શોભા વધારી શકીએ છીએ, પૂજા આરતીમાં ફૂલનો ઉપયોગ કરીએ છીએ, જુદા જુદા અત્તર બનાવવા માટે ફૂલનો ઉપયોગ કરીએ છીએ, ક્યારેક કોઈક દવા બનાવવા માટે, તો ક્યારેક ખાદ્ય તેલ બનાવવા માટે ફૂલોનો ઉપયોગ થતો હોય છે, ફૂલની પાંખડીઓમાંથી અગરબત્તીઓ બનાવવામાં આવે છે। તો આ રીતે ફૂલ ઘણા જ ઉપયોગી છે, અને ફૂલના રસમાંથી મધમાખીઓ મધ બનાવતી હોય છે। તો અહીં આપણે ફૂલનો ફક્ત એક જ ઉપયોગ લખવાનો છે, એટલે આપણે લખીશું કે હાર બનાવવા માટે। ચાલો હવે પ્રશ્ન નંબર 3, ખરા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો। જુઓ નંબર 1, કમળ પાણીમાં ખીલે છે, તો કમળ તો પાણીમાં જ ખીલે, એ વાત, એ વિધાન સાચું છે, એ વાક્ય સાચું છે, તો અહીં આપણે ખરાની નિશાની કરીશું। ચાલો નંબર 2, બારમાસીનું ફૂલ પીળું હોય છે, તો એ ખોટું છે, એટલે આપણે અહીંયા ચોકડી કરીશું, કારણ કે બારમાસીનું ફૂલ એ ગુલાબી રંગનું હોય છે। ચાલો નંબર 3, ગુલાબનું ફૂલ છોડ પર થાય, તો હા, એ સાચું છે, ગુલાબનું શું હોય છે, છોડ હોય છે અને એને કાંટા પણ હોય છે। નંબર 4, ગલગોટાનું ફૂલ કાંટા વચ્ચે ખીલે છે, તો એ ખોટું છે, કેમ કે ગલગોટાનું ફૂલ કાંટા ઉપર ખીલે નહીં, ગલગોટાના ફૂલને કાંટા હોતા નથી, એ તો ગુલાબના ફૂલને હોય છે। નંબર 5, ફૂલોથી બગીચાની સુંદરતા વધે છે, તો એ સાચું છે, કે આપણા બગીચામાં જો સરસ મજાના ફૂલો ખીલ્યા હોય તો આપણો બગીચો એટલો સરસ લાગે છે, સુંદર લાગે છે, એટલે ફૂલોથી બગીચાની સુંદરતા વધે છે, એ સાચું છે। નંબર 6, દરેક ફૂલોની સુગંધ એક સરખી હોય છે, તો એ ખોટું છે, કેમ કે બધા જ ફૂલોની સુગંધ એક સરખી હોતી નથી, ગુલાબના ફૂલની સુગંધ અલગ હોય છે, કમળના ફૂલની સુગંધ અલગ હોય, મોગરાની અલગ હોય, જુઈની અલગ હોય, જાસૂદની અલગ હોય, બરાબર,
એટલે કે બધા જ ફૂલોની સુગંધ એક સરખી હોતી નથી, બરાબર. ચાલો હવે નંબર 4 જોઈએ, જોડકા જોડો. તમારે અ અ વિભાગમાં તમને ફૂલોના નામ આપ્યા છે, બ વિભાગમાં એમના રંગ આપ્યા છે, તો ફૂલોને એમના રંગ સાથે જોડવાના છે, એટલે અહીં આપણે એના જવાબો લખીશું. જુઓ નંબર 1, ગુલાબ અને જાસૂદ. તો ગુલાબ અને જાસૂદનો રંગ કેવો હોય? આપણે બ વિભાગમાંથી શોધીને લખવાનું છે. જુઓ અહીંયા તમને સફેદ રંગ, પીળો રંગ અને લાલ રંગ એવું આપેલું છે. તો આપણે જાણીએ છીએ કે ગુલાબ અને જાસૂદનો રંગ કેવો હોય છે? લાલ. તો આપણે અહીંયા લાલ રંગ લખીશું. નંબર 2, ચંપો અને જુઈ. તો ચંપો અને જુઈ કેવા રંગના હોય છે? તો એ સફેદ રંગના હોય છે. જુઓ અહીંયા આપેલું છે સફેદ, તો આપણે અહીંયા સફેદ રંગ લખીશું. નંબર 3, ગલગોટો સૂરજમુખી, એનો રંગ કેવો હોય છે? તો ગલગોટો અને સૂરજમુખી કેવા રંગના હોય છે? પીળા રંગના. તો આપણે અહીંયા પીળો રંગ લખીશું. ચાલો નંબર 5 જોઈએ, તમને ગમતા કોઈ પણ 3 ફૂલોના નામ લખો. એટલે કે તમને જે પણ ફૂલ ગમતા હોય એના નામ તમારે અહીંયા લખવાના છે. જુઓ મેં અહીંયા લખ્યું છે ગુલાબ, મોગરો, સૂરજમુખી. બાળકો તમને જે ફૂલ ગમતા હોય એના નામ તમે લખી શકો છો. જો તમને કમળ, સૂર્યમુખી, ગલગોટો ગમતું હોય તો તમે એવું લખી શકો છો, જુઈ ગમતી હોય તો જુઈ, બરાબર. તમને જે પણ ફૂલ ગમતા હોય એના નામ તમારે અહીંયા લખવાના છે. તો આ રીતે તમારે તમારી ચોપડીની અંદર પૂર્ણ કરવાનું થશે.